અયોધ્યાથી લાવેલ અક્ષર લેવા ઇકબાલગઢ રામજી મંદિરમાં આજે 36 થી વધુ ગામના લોકો હજારોની સંખ્યામાં વાહનો લઈને અક્ષર લેવા પહોંચ્યા. 25,000 થી વધુ લોકોના ઘરે આમંત્રણ પાઠવવામાં આવશે. સમગ્ર દેશમાં રામ મંદિરને લઈ ઉત્સવ જોવા મળી રહ્યો છે. દેશ દરેક ગામમાં અક્ષર દ્વારા લોકોને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ ખાતે અક્ષર લાવી રામજી મંદિરમાં મૂકવામાં આવ્યા હતા, જે બાદ અમીરગઢ તાલુકાના 37થી વધુ ગામના લોકો હાજરોની હજારોની સંખ્યામાં વાહનો લઈ યાત્રા યોજી ઇકબાલગઢ ખાતે પહોંચ્યા હતા. રામજી મંદિરમાં અયોધ્યાથી લાવેલ અક્ષતો આમંત્રણ સ્વરૂપે સ્વીકારી જય શ્રી રામના નાદ સાથે ઇકબાલગઢ ગામ રામમય બન્યું હતું, જે બાદ યાત્રા લઈ ગ્રામજનો ગામ પરત પહોંચ્યા હતા. અયોધ્યાથી લાવેલ અક્ષત ગામના દરેક હિન્દુઓના ઘરે આપી આમંત્રણ પાઠવવામાં આવશે. અયોધ્યામાં રામ મંદિરને લઈ વર્ષોની હિન્દુઓની તપસ્યા પૂર્ણ થઈ છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે, જેને લઈ સમગ્ર દેશના હિન્દુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અયોધ્યામાંથી અક્ષતો દ્વારા સમગ્ર દેશના ગામે ગામ આમંત્રણો પાઠવવામાં આવી રહ્યા છે, ત્યારે અયોધ્યાથી અક્ષત આમંત્રણ સ્વરૂપે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં આવેલ રામજી મંદિર ખાતે પણ લાવવામાં આવ્યા હતા, જેમાં હિન્દુ સંગઠનો દ્વારા સમગ્ર ઇકબાલગઢમાં ઘરે ઘરે અક્ષત પહોંચાડી અયોધ્યામાં બનેલ રામ મંદિરને લઈને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, જે બાદ રામજી મંદિરથી અમીરગઢ તાલુકાના 57 જેટલા ગામોમાં અક્ષત લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. છેલ્લા 5-1 દિવસથી ઇકબાલગઢમાં અલગ અલગ ગામના લોકો મોટી સંખ્યામાં વાહનોની યાત્રાઓ યોજી રામ મંદિરમાંથી અક્ષતો લઈ પોતાના ગામમાં લઈ જઈ ઘરે ઘરે અયોધ્યા ખાતે બનેલ રામના મંદિરનું આમંત્રણ પાઠવી રહ્યા છે અને 22 જાન્યુઆરીના ઘરે ઘરે દીવા પ્રગટાવી દિવાળી જેવો ઉત્સાહ કરવા આવે. જોકે આજે 37થી વધુ ગામો ઇકબાલગઢ રામજી મંદિર ખાતે પહોંચી અક્ષત લઈ આમંત્રણ સ્વીકાર્યું હતું. ઇકબાલગઢ ગામમાં વહેલી સવારથી જ અમીરગઢ તાલુકાના 37થી વધુ ગામોના આગેવાનો અને ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં વાહનો લઈ પહોંચતા દરેક ગામની યાત્રાના ડીજે સાઉન્ડમાં હર ઘર ઘર મેં એકે નામ એકે નારા ગુજેગા ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા ના નાદ સાથે સમગ્ર ઇકબાલગઢમાં યાત્રા યોજી હતી. ટ્રાફિકની સમસ્યા ન બને તે માટે અમીરગઢ પોલીસ સ્ટાફ અને હિન્દુ સંગઠનના સ્વયંસેવકો દ્વારા ટ્રાફિક નિયંત્રણ કરાવતા હતા. જોકે 37થી વધુ ગામો હજારોની સંખ્યામાં વાહનોની ઇકબાલગઢમાં પ્રવેશતા સમગ્ર ગામમાં રામમય બન્યું હતું. અશુક રણાવાસિયા, ZSTV બનાસકાંઠા.